રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો પાદર એક ડેમની નિર્ધારિત સપાટીએ 100% ભરાઈ ગયા હોવાથી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જળાશયની હાલની સપાટી 107 મીટર ઉપરની છે. ડેમના હાલ 965 ક્યુસેક પ્રવાહની આવક છે. ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ થઈ ગયો છે. ત્યારે 22 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્રની સૂચના આપવામાં આવી છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી ન્યારી અને લાલપરી ઓવરફ્લો થયા બાદ હવે ભાદર એક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ થઈ ગયો છે. મોટો ભાદર ડેમ છે એ અત્યારે ફૂલ સપાટીએ ભરાઈ જતા બે દરવાજા છે એક ફૂટ ખોલવાની ફરજ પડેલ છે, જેમાં અત્યારે 965 ક્યુસેકની આવકની સામે 965 ક્યુસેકની જાવક શરૂ છે. ભાદર એક જળાશયમાંથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ હોય અને સિંચાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌરાષ્ટ્રનો પહેલા નંબરનો ડેમ કે જેમાં 26,800 હેક્ટરનું ઇરિગેશન તેમજ ટોટલ 250 કિલોમીટરનું કેનાલ નેટવર્ક છે એ ભાદર એક જળાશયમાં છે. તેમજ પીવાની દ્રષ્ટિએ વાત કરીએ તો જેતપુર નવાગઢ નગરપાલિકા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, વીરપુર તેમજ ખોળધામ ગ્રામજ્યોત યોજનાઓ એવી રીતે પીવાનું પાણી છે એ અંદાજે 20 લાખ લોકો માટે આ ભાદર એક ડેમ છે એ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.